નમસ્કાર. આવતીકાલે 17 સપ્ટેમ્બર એટલે આપણા રાજ્યના પરમાતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ. આપણે સૌ જાણીએ છીએ મુજબ કેન્દ્રમાં એમના દ્વારા સતત અંત્યોદયથી સર્વોદયના સંકલ્પને સાકાર કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. જન જન સુધી એના અધિકારો પહોંચે, છેવાડાના વિસ્તાર સુધી સુવિધાઓ પહોંચે એ પ્રકારના પ્રયત્ન અને એ દિશામાં એક જનચેતના જાગૃત કરવામાં અને રાષ્ટ્ર નિર્માણ, એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ તરફ પણ ભારત આગળ વધે એ દિશામાં એ સતત પ્રયત્નશીલ છે. ત્યારે આવતીકાલે એમના જન્મદિવસ નિમિત્તે એમનો જે આ સંકલ્પ છે, એમના જે કાર્યો છે, એમનો જે વિચાર છે, એમાંથી પ્રેરણા લઈ અને મારા દ્વારા એક આવા જ જનસેવા યજ્ઞ એટલે કે સર્વરોગ નિદાન કેમ્પ, જે માત્ર નિદાન નહીં પણ સારવાર સુધીની તમામ વ્યવસ્થાઓ સારામાં જ સારા નિષ્ણાંતો ચિકિત્સકો જે ડૉક્ટર્સ છે, એ સ્થાનિક બધા ડૉક્ટર્સ પણ હશે, સ્ટર્લિંગ હોસ્પિટલ અન્ય બીજી હોસ્પિટલથી પણ ડૉક્ટર્સ અહીં ઉપસ્થિત રહેશે. આવા ડૉક્ટર્સ અને 8 સ્પેશિયાલિટીના અલગ અલગ ડૉક્ટર્સ આ કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને માત્ર ચિકિત્સા નહીં, માત્ર ચેકઅપ નહીં પણ એમને દવા સુધીની તમામ સારવાર ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે એક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હું આપ સૌને અપીલ કરું છું, હું તો નાગરિકોને અપીલ કરું છું કે આપ સૌ પણ આ સેવા યજ્ઞમાં રક્તદાતા તરીકે પણ જોડાઓ. એટલે આવતીકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે મારી એક બીજી પણ કોશિશ છે કે જે સ્વસ્થ ભારતની વાત લઈ અને એ દિશામાં સતત આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રયત્નશીલ હોય ત્યારે સ્વાભાવિક રૂપે આપણી પાસે આયુષ્માન ભારતની એક સુંદર વ્યવસ્થા હોય, મા કાર્ડની સુંદર વ્યવસ્થા હોય ત્યારે આવી પ્રાથમિક ચિકિત્સાઓ ના માધ્યમથી આપણે ક્યાંક એવા નિષ્ણાંતો દ્વારા આપણું એવું નિર્ણાયક ક્યાંક ડાયગ્નોસિસ થાય કે આપણે જરૂર પડે મા કાર્ડના ઉપયોગથી વધુ નિરોગી થઈ શકતા હશે, સ્વસ્થ થઈ શકતા હશે, તો એ રીતે એમને ફરીથી એ આગળની ચિકિત્સાઓ સાથે પણ જોડી અને એને પુનઃ એ પૂરી રીતે સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આપણે સૌ સાથે મળી અને સ્વસ્થ ભારત તરફ આપણો આ સમગ્ર વિસ્તારે મજબૂતીથી આગળ વધે એ પ્રકારે યોગદાન આપીએ હું સર્વે નાગરિકોને અપીલ કરું છું. આપણા સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સર્વે કાર્યકર્તાઓ બધાને અપીલ કરું છું કે તમને લાગે કે આ વ્યક્તિને કે આ વર્ગને મારે આ કેમ્પ સાથે જોડવા જરૂરી છે એવા તમામ લોકોને હરિયા કોલેજ ખાતે આવતીકાલે એટલે 17 તારીખે અને 18 તારીખે આ 2 દિવસ આ સર્વરોગ નિદાન કેમ્પ રહેશે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ બંને દિવસોમાં તમે લોકોને પહોંચાડી શકશો 10 વાગે એમનું રજિસ્ટ્રેશન. ત્યાર પછી આખો દિવસ આમ તો રજિસ્ટ્રેશન પણ ચાલશે. આ 8 વિભાગોમાં એમની ચિકિત્સા ચેકઅપ બેસિક થશે અને ચેકઅપ પછી એમને યોગ્ય દવાઓ અને સારવાર માટે એમને પ્રોપર ખૂબ સારી રીતે ગાઈડ કરવામાં પણ આવશે. સાથે સાથે હું રક્તદાતાઓને પણ અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આપ સૌ, ખાસ કરીને આપણા યુવા ભાઈઓ, આપણી સર્વે દીકરીઓ આ કેમ્પમાં ભાગરૂપ રહે અને એક જાગૃતતાનો એક સોશિયલ સંદેશ પણ આપે કે અમે પણ એ બ્લડ ડોનેટ કર્યું છે. આપણામાંથી પણ ઘણા લોકો પ્રેરણા લેશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું રક્ત કોઈને જીવતદાન આપી શકે એ પ્રકારે આપણે રક્તદાન કરીને સેવા આપતા હોઈએ છીએ. ત્યારે આવતીકાલે મારા દ્વારા જે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે એમાં મારી 2 સંસ્થા હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પણ એમાં સંયોજક 2 સંસ્થાઓ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી 12 લોકસભા એટલે કે જામનગર જિલ્લો, કારણ કે જિલ્લા કક્ષાએ મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, પણ જામનગર શહેર
અને દ્વારકા જિલ્લો એના સર્વે કાર્યકર્તાઓ પણ આ કાર્યમાં ભાગરૂપ રહેશે. એમાં અનેક કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પણ આવતીકાલે અલગ અલગ સેવા તેમના દ્વારા પણ આપવામાં આવશે. એટલે હું સર્વે નાગરિકોને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે આપ જો આ કેમ્પમાં જોડાવા માંગતા હો અને હરિયા કોલેજ કેવી રીતે પહોંચવું કે કેમ્પમાં કેવી રીતે જોડાવું એ વિષય તમારે કોઈ જો પ્રશ્નો હોય તો તમે તમારા સ્થાનિક આગેવાનો, જેમને લગભગ બધાને બધી જ જાણકારી છે, એમનો સંપર્ક કરજો. એ તમારા સરપંચો હોય, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, કોર્પોરેટર હોય, તાલુકા પંચાયત સભ્યો હોય. સ્વસ્થ ભારતના નિર્માણમાં આપણા સમગ્ર વિસ્તારને મજબૂતીથી એક કદમ સાથે મળી અને આગળ વધારીએ એવી એક અપીલ સાથે આપ સૌ આવતીકાલે અને પરમ દિવસે અવશ્ય પધારો એવા એક હૃદયપૂર્વકના આમંત્રણ સાથે આપણે કાલે ચોક્કસ મળીએ. વંદે માતરમ. જય જગદીશ ગુજરાત.